ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે હેક્ઝાગોનલ ક્લોઝ પેક એટલે કે એચસીપી અને સમઘનીય સમવૃદ્ધ સંકુલિત એટલે કે ક્યુબિક ક્લોઝ ક્લોઝબેક સમઘનીય મીન્સ સી પછી સમવૃદ્ધ એટલે ક્લોઝ અને સંકુલિત એટલે પેક સમજાય છે એક્ઝેક્ટલી ક્યુબિક ક્લોઝ પેક રચના એના વિશેની વાત કરવાની છે અને અથવા તો સીસીપીને બીજા કયા નામે ઓળખી શકાય તો અહીંયા આપેલું છે ફલક કેન્દ્રિત સમઘનીય રચના મીન્સ ફેસ ફેસ ક્યુબિક સેન્ટર એટલે કે તમે છો એની અંદર બાજુ છે અને છ બાજુમાં વચ્ચે એક એક કણ અથવા તો અણુ કે પરમાણુ ગોઠવાયેલો હોય તો એને આપણે એફસીસી કહેતા હતા બરાબર એચસીપી વિશે અત્યારે આપણે જોશું કે કઈ રીતનું બંધારણ છે કેમ કે એમાં અષ્ટફલકીય હેક્ઝાગોનલ ક્યુબિક ક્યુબિક પેક જોવાનું છે એટલે એ હેક્ઝાગોનો ઇટ મીન્સ કે અષ્ટફલકીય સંયોજનની અંદર કઈ રીતના ક્લોઝ પેક કણો ગોઠવાઈ શકે છે એ એના વિશેની વાત કરવાના છીએ તો પહેલાં તો આની પહેલાંના લેક્ચરની અંદર આપણે એવી કંઈક વાત કરી હતી કે ભાઈ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટેની વાત કરી હતી કે ભાઈ તમને લોકોના અહીંયા ટી 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 એક્ઝેક્ટલી દેખાય છે બધી જગ્યાએ કે ભાઈ ટેટ્રાહેડ્રલ જે કણો છે ટેટ્રાહેડ્રલ કણો જેટલા પણ છે એ બધાની સંખ્યા કરતાં ઓક્ટાહેડ્રલની સંખ્યા કેવી છે ઓલમોસ્ટ અડધી હોય છે તમે અહીંયાને અહીંયા ચાર જુઓ તો ચાર ટી છે અને બે ઓક્સિજન એટલે ઓક્સિજનની ઓક્ટાહાઇડ્રલ છે બે ચાર ટેટ્રાહાઇડ્રલ અને બે ઓક્ટાહાઇડ્રલ બરાબર છે એટલે આ રીતના ગોઠવણી આપેલી છે અને ગોઠવણીમાં તમારે ખાસ જોવાનું એ હતું કે ખાલી બે જ સ્તર બતાવેલા છે જો અહીંયા એક્ઝેક્ટલી કીધેલું છે બે સ્તરની થપી કરેલી છે સમૃદ્ધ સંકુલની અંદર એટલે કે સીસીપીની અંદર સમૃદ્ધ સંકુલિત ગોળાઓ જે આપેલા છે એની અંદર બે જ સ્તર આપેલા છે છતાં પણ એની અંદર તમે એવું જોયું તેવું કે ભાઈ ચાર ટેટ્રાહેડ્રલ છે અને બે ઓક્ટાહેડ્રલ છે ઓ એટલે ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય છિદ્રો અષ્ટફલકીય છિદ્રો કઈ રીતના બને છે એના વિશેની આપણે એ લેક્ચરની અંદર કમ્પ્લીટ વાત કરી હતી તો જો અહીંયા ચાર અણુ આના જેવા ગોઠવાઈ જાય આ રીતના ત્રણની ઉપર એક એટલે ચતુષ્ફલકીય છિદ્ર છિદ્રો બની જાય અને અષ્ટફલકીયની અંદર શું હોય કે ત્રણનું મોઢું એક બાજુ છે ઇટ મીન્સ પહેલાં ત્રિકોણ આ રીતનું છે ત્રણનું મૂઢું આ રીતના હતું પછી ત્રણનું બાકીના ત્રણનું મૂઢું આ રીતનું છે ઇટ મીન્સ કે આ અષ્ટફલકીય છિદ્ર અહીંયા જે વચ્ચે જે પોઈન્ટ આવે એને અષ્ટફલકીય છિદ્ર આપણે કહી શકતા હતા ઇટ મીન્સ છ કણોથી અષ્ટફલકીય છિદ્ર અને ચાર કણોથી ચતુષ્ફલકીય છિદ્ર બનતું હતું અને એમાં આપણે ફાઇનલી લાસ્ટમાં આપણે એવું જોયું હતું કે ભાઈ છિદ્રોની જે સંખ્યા છે એ અષ્ટફલકીય કરતાં ચતુષ્ફલકીયની અંદર કેટલી હોય છે બમણી હોય છે બરાબર છે એટલે એક નાનકડું રિવિઝન હતું અહીંયા હવે આપણે આજના લેક્ચરની અંદર જે જોવાનું છે એની અંદર ધ્યાન આપજો ખાસ કે ભાઈ એચસીપી અને એફ સીસીપી અથવા તો એફસીસી સીસીપી અને એફસીસી બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે એમ કહીએ તો ચાલશે તો એની અંદર આપણે રચનાઓ કઈ રીતના છે એના વિશેની વાત કરીએ ધ્યાન આપજો ખાસ ચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતી રચનાઓ હવે આની અંદર કેવી રીતના ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના હોય એક ચતુષ્ફલકીય છિદ્ર ઓલરેડી બનેલું છે એની ઉપર તમે ત્રીજું સ્તર મૂકશો એટલે ચતુષ્ફલકીય છિદ્ર કેવું થઈ જશે ઢકાઈ જશે જો તમે બે સ્તરથી ચતુષ્ફલકીય છિદ્ર બનાવ્યા હતા અષ્ટફલકીય છિદ્ર પણ બનાવ્યા હતા હવે એને ઢાંકતી રચના ઇટ મીન્સ ચતુષ્ફલકીય છિદ્ર કયા બે સ્તરથી બન્યા હતા બે સ્તરની ઉપર તમે ત્રીજું સ્તર મૂકી દો હવે કાલનો લેક્ચર જો એક્ઝેક્ટલી નથી જોયો તો પહેલાં જોઈ લેજો એમાં બે સ્તર જ હતા અને હમણાં જ મેં તમને પાછું નનકડું રિવિઝન એ કરવું બે સ્તર જ હતા અંડરલાઈન કરીને દેખાડ્યું જો ભૂલાઈ જતું હોય તો પાછું જોતા રહ્યો અને ટેક્સ્ટબુક સાથે રાખવું હોય તો બરાબર તો ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચનાની અંદર શું છે ખાસ ધ્યાન આપજો આની અંદર ખાસમાં ખાસ ધ્યાન આપવાનું છે જ્યારે બીજા સ્તરના ચતુસ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળા વડે ઢકાય છે જાઓ હવે ત્રીજું સ્તર આવ્યું ત્રીજા સ્તરના ગોળા વડે બીજા સ્તરના જે છિદ્રો તમને દેખાય છે ઉપરથી દેખાતા હતા હમણાં પાછળના એક્ઝામ્પલની અંદર તો એ જે ઢકાઈ જાય ત્યારે ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તરના ગોળાઓ સાથે કેવા થઈએ છે બરાબર થઈએ એટલે ત્રણ ત્રીજાની રચના કોના જેવી હોય છે પહેલાં જેવી જ હોય છે નીચે ત્રણ વચ્ચે એક ફરી પાછો ત્રણ ઉપર એક એ રીતના રચનાઓ હોય ત્યારે એની વાત છે તો હમણાં એક્ઝેક્ટલી આપણે બતાવીએ કઈ રીતના છે આમ ગોળાઓની ભાત જે છે એ એકાંત તરે કેવી થઈ જાય છે પુનરાવર્તી થાય છે ઇટ મીન્સ એબી એબી જેવી થાય છે અને ખાસમાં ખાસ જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ હેક્ઝાગોનલ ક્લોઝ પેક જે છે એચસીપી જે છે એની અંદર કયા કયા અણુની અંદર જોવા મળે છે તો ઝિંક અને મેગ્નેશિયમ માત્ર તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો પોઈન્ટ આની અંદર આવી ગયો કે ભાઈ ઝેડન અને એમજીની અંદર એચસીપીની રચના જોવા મળે છે કયા તત્વોની અંદર એચસીપીની રચના જોવા મળે તો ઝેડ એન અને એચજીની અંદર કયા પ્રકારની હોય તો તમારે એમ કહેવાનું એ બી એ બી બરાબર છે એ અને એ અથવા તો કન્ટિન્યુઅસ થતું હોય એ બીસી એ એવી રીતના ચલો જોઈએ એ બી કેવી રીતના થાય છે તો સટકોણીય માટે અહીંયા એક્ઝેક્ટલી બતાવવાની ટ્રાય કરી છે કે જોવું જોઈએ તમે એ લોકો સૌથી પહેલાં તો અહીંયા એ જોશો કે અહીંયા એ બંધારણ આપેલું છે જુઓ દેખાય છે એક્ઝેક્ટલી અષ્ટફલકીય એક છિદ્ર આપેલું છે બરાબર છે આ જે વચ્ચે છે એ અષ્ટફલકીય છે હવે એની ઉપર આ ત્રણ મૂકેલા છે એની ઉપર જો આ ત્રણ મૂકેલા છે એનો કલર આપણે બદલી નાખ્યા આ ત્રણને મૂકેલા છે બરાબર છે ઇટ મીન્સ કે આ ત્રણ છે એની નીચે જે આ વચ્ચેનું એક આવે આ ત્રણની ઉપર આ એક આવે કા તો એકની ઉપર આ ત્રણ આવે એટલે ચતુષ્ફલકીય છિદ્ર બને ટોટલ ચાર કણથી બરાબર છે હવે હવે આમાં શું થાય કે ચતુષ્ફલકીય છિદ્ર તો અહીંયા બની ગયો હવે ચતુષ્ફલકીય છિદ્ર બન્યા પછી ફરી પાછું આ એના જેવું બંધારણ અહીંયા આવે ઇટ મીન્સ કે આ ત્રણની ઉપર ફરી પાછો આવો એક ગોળો મૂકેલો છે આ વચ્ચેના ગોળાને ધ્યાનમાં લેજો આવો વચ્ચેના ગોળાને આ ગ્રીન કલરનો જે ઘાટો ઘાટો કરી નાખ્યો એ બરાબર એને કોની ઉપર મૂક્યો તો આ બ્લુ કલરના જે ત્રણ હતા આ ત્રણે ત્રણની ઉપર મૂક્યો બરાબર છે અને હજુ આ નીચેનામાં બતાવી દોજો અહીંયા પણ તો આ ત્રણ છે એની નીચે પણ ચતુસ્ફલકીય છિદ્ર હતું એની ઉપર એ પાછું મૂક્યું ને ત્રીજું સ્તર મૂક્યું આ ત્રીજું સ્તર છે ત્રીજું સ્તર મૂક્યું ને એટલે શું થઈ ગયું ફરી પાછું એક ચતુષ્ફલકીય છિદ્ર બન્યું અને એની ઉપર ફરી પાછા જો આ ત્રણવાળું ગ્રુપ બન્યું એટલે ફરી પાછું ચતુષ્ફલક એ ચિદ્ર આ રીતના બટ એટ મીન્સ કે એ બી એ બી એ બી જેવા બંધારણો ટૂંકમાં અહીંયા આપવાની ટ્રાય કરી છે ષટકોણીય સંકુલાને આપણે કહી શકીએ સટકોણીય સંકુલ બરાબર છે હવે સમઘણીય સંવૃત્તની અંદર શું હોય આ જ રીતના સમઘણીય સમવૃત્તની અંદર તો સીસીપીની અંદર કેવી રીતની રચના હશે તો એમાં ખાસ જોવાનું છે તો સૌથી પહેલાં જોજો જોઈએ ને અહીંયા છ કોણોની વચ્ચે અહીંયા એક આપેલો છે બરાબર એ એની ઉપર આ ત્રણ ગોઠવાવાથી આ ત્રણ કણો એટલે બી પ્રકારના ત્રણ કણો ગોઠવાવાને લીધે એક ચતુષ્ફલકીય છિદ્ર બન્યું અષ્ટફલકીય છિદ્ર તો તમને દેખાતું હતું બરાબર ચતુષ્ફલકીય છિદ્ર બન્યું હવે આ બે જે ચતુષ્ફલકીય છે ને આ આ એ અને બી વચ્ચે જો અહીંયા ત્રીજું સ્તર પાછું કેવું બન્યું છે અહીંયા આ આવી રીતનું ગોઠવાઈ ગયું એટલે એક આ રીતનું છે અને ગ્રીન કલરનું જે છે ને આ રીતનું બંધારણ છે ઇટ મીન્સ અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર રચાય છે તમને ખબર પડી ચતુષ્ફલકીય એ અને બી વચ્ચે હતું બી અને સી વચ્ચે એટલે કે બી અને સી વચ્ચે અષ્ટફલકીય રચાણું અને એ અને સી વચ્ચે ફરી પાછું શું બનશે ચતુષ્ફલકીય છિદ્ર બને છે બરાબર છે ઇટ મીન્સ કે એ બી અને સી ત્રણ બંધારણ થયા ફરી પાછું એ બી અને સી એટલે આની અંદર એ બી સી એ બી સી પ્રકારના બંધારણ બતાવવાના છે એબીસી એબીસી પ્રકારના અને આ જે હતું આગળનું હતું એની અંદર કયા પ્રકારના હતા એબી એબી પ્રકારના બંધારણ હતા બરાબર છે તો જો અહીંયા બતાવવાની ટ્રાય કરી છે સટકોણીય સંવૃદ્ધ જે સંકુલ હતું એમાં જો એ બી પાછું એ અને બી બરાબર છે અને આની અંદર શું છે તો એ બી સી પાછો એ બી સી એટલે અહીંયા કેમ આપણને આ બીમાં એક જ મૂળ દેખાય છે ખરેખરમાં શું છે બીમાં એક દેખાવાનું કારણ એ છે જ્યાં અહીંયા તમને એક દેખાય છે ખરેખરમાં એ બી કેવો છે તો આપણે અહીંયા જોવો જોઈએ આ રીતનો બી આપેલો છે જોઈએ પણ આગળનો આપણને આ એક જ કણ દેખાય છે ધેટ્સ વાય અહીંયા શું આપેલું છે આગળનો એક જ કણ દેખાવાને કારણે અહીંયા આ બીજ આપેલો છે બરાબર છે પછી ઓલામાં શું છે તો સી બંધારણ જે તમને દેખાય છે એમાં આ આ બે કણો આગળના દેખાય છે પાછળનો આપણને દેખાતો નથી કેમકે આ લોકો આપણને શું બતાવે છે ટુ ડીની અંદર આખે આખું દેખાડી દે છે સમજાય છે એક્ઝેક્ટલી હવે એ જ વસ્તુને સમગણીએ અને અને અહીંયા દોરીને ટ્રાય કરેલી છે સટકોણીય અને સમઘણીય તો જોવો જોઈએ આજે નીચેનું જે આપેલું છે એમાં જો છ કણો જે આપેલા છે એ આની જેમ જ છે આ સટકોણીયનું એ છે પછી આની અંદર જોવું જોઈએ ને હવે અહીંયા ત્રિકોણની અંદર જો ખાલી ત્રણ જ કણો દેખાય છે દેખાય છે ફરી પાછા એની ઉપર સટકોણીય બરાબર છે ફરી પાછા એની ઉપર કેવા આવશે ષટકોણીય એટલે એ બી પ્રકારનું બંધારણ આપણને જોવા મળે છે પછી બધાયની અંદર એફસીસીની અંદર એવા પ્રકારનું કાંઈ જોવા મળતું નથી દરેક કિસ્સાની અંદર ચાર સ્તરની થપ્પી આપણને દેખાડીને ટ્રાય એ છે ચાર સ્તર આમાં એબીસી બી સી અને એથી સ્ટાર્ટ કર્યું આમાં એબી એબી એ થી સ્ટાર્ટ કરીને આપણને બતાવ્યું હતું એ જે જોવાનું જે અષ્ટફલકે છિદ્રને ઢાંકતી જે વાત છે એના વિશેની વાત કરવાની છે તો એ જો કઈ રીતના ગોળાઓ ગોઠવેલા છે આ એક પહેલો જે કણ હતો એને ક્યાં મૂક્યો છે તો આમની વચ્ચે મૂકેલો છે પણ નીચેના ભાગમાં છે અને આ જે કણ જે ઉપરનો દેખાય છે એ ક્યાં મૂકેલો છે આની ઉપર મૂકેલો છે બરાબર આ બીની નીચે આ એ કણ છે અને સી ની ઉપર એ કણ છે એટલે આમ આમ આખે આખું સ્તર બતાવેલું છે જેને તમે ઉપરથી જુઓ તો આ પ્રકારનું સ્તર દેખાય ઉપરથી જોઈએ ને તો એક્ઝેક્ટલી ખબર પડે હવે આ તો ઇમેજિનેશનની વાત આવી ગઈ બરાબર છે ઉપરથી જુઓ તો આના જેવું સ્તર આપણને દેખાય જેમાં એ આકૃતિમાં તમને અહીંયા શું કહેવા માંગે છે તો એ બીસી પ્રકારના સ્તરોની ગોઠવણી અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે અષ્ટફલકીય છિદ્રોને શું કરે છે ઢાંકે છે બરાબર ને એક ત્રિકોણ છે એ બીજા ત્રિકોણ ઉપર એ રીતના ગોઠવાય છે એટલે અષ્ટફલકીય છિદ્રો શું થઈ જાય કેમકે એ બી ની ઉપર સી આવેલા અષ્ટફલકીય છિદ્રો ઢકાઈ જાય સીની ઉપર પાછું એ આવેલા અષ્ટફલકીય છિદ્ર શું થઈ જાય ઢકાઈ જાય જેમ ઓલામાં આપણે ઢકાતું હતું એમ હમણાં જોયું હતું ચતુષ્ફલકીયની અંદર એ અને બી વચ્ચે ચતુષ્ફલકીય છિદ્ર બને પછી એની ઉપર સી મૂકીએ કાં તો એ મૂકીએ તો ચતુષ્ફલકીય છિદ્ર શું થાય ઢકાઈ શકે એ જ રીતના અહીંયા આપ્યું છે સમઘનીય સમૃદ્ધ સંકુલ રચનાની અંદર એટલે કે સીસીપીની અંદર અથવા તો એફસીની અંદર પણ રચના આ રીતની આપણને જોવા મળી શકે જેને સંકુલિત એટલે કે સીસીપી અથવા તો એફસીસી રચના કહેવાય છે કોને તો આજે અહીંયા ઉપર આપેલી છે એને તો એ કોણ કોણ આપે છે તો સીયુ અને એજી જે છે એ સીસીપી અથવા તો એફસીસી રચના આપે છે એચસીપીની અંદર કોણ આપ્યા હતા મેં તમને લોકોને નામ આપ્યા હતા હમણાં જ બરાબર છે અહીંયા કોપર અને સિલ્વર જે છે એ કયા પ્રકારની રચના આપે છે સીસીપી અથવા તો એફસીસી પ્રકારની રચના આપે છે બંધારણ કેવા હશે એબીસી એબીસી પ્રકારના સ્તરીઓ અથવા તો એ જ છે બીજા કોઈ છે જ નહીં બરાબર બંનેની અંદર એબીસી એબીસી એ મેં તમને બતાવીને ટ્રાય આપી છે ખાસ જે યાદ રાખવાનું એમસીક્યુનો પોઈન્ટ બંને પ્રકારના સૌર સંકુલની અંદર ખૂબ જ સૂક્ષ્મ હોય છે કણો ખૂબ જ સૂક્ષ્મ છે અને સ્ફટિક છે એ સેવન્ટી ફા ફોર પર્સન્ટ અવકાશને ભરી દે છે એટલે કોઈ એક બોક્સની અંદર તમે આ કણોની ગોઠવણી વ્યવસ્થિત કરીએ તો ચુંબોતેર ટકા જગ્યા છે એ આખે આખી ફિલઅપ થઈ જતી હોય છે બરાબર છે અને દરેક ગોળો બાર ગોળાના સંપર્કમાં હોવાથી સોરી દરેક ગોળો બાર ગોળાના સંપર્કમાં હોવાથી આમાં આપણને કેટલો જોવા મળે છે બાર જોવા મળે છે સવર્ગાંક કેટલો જોવા મળશે ટોટલ બાર જોવા મળશે બરાબર આની અંદરની વાત છે સવર્ગ દરેક ગોળો બાર ગોળા સાથે કનેક્ટેડ છે એફસી સીસીપીની અંદર તો આ સવર્ગાંક તમારે ખાસ યાદ રાખવાનો છે આની અંદર કેટલો થશે ટોટલ બાર ડન છે તો અત્યાર સુધીના સવર્ગાંક તમે લોકો કેટલા કેટલા જોયા હતા તો બે જોયો તો પછી ચાર જોયો તો ધેન આફ્ટર છ પણ જોયો તો હવે કેટલા આવશે બાર સવર્ગાંક આની અંદર આપણને જોવા મળે છે ત્યાં સીસીપી અને એફ સીસીની અંદર ને આપણે એ ચુમ્બોતેર ટકા જગ્યા જે છે ને એને આપણે સાબિત પણ કરશું હમણાં અને જે બાર જવાબ આવે છે એને પણ સાબિત કરી શકાય છે કે કઈ રીતના બાર ગોળાઓ સાથે કનેક્ટેડ છે બરાબર એક ગોળો અન્ય બાર ગોળા સાથે કનેક્ટેડ હોય છે કઈ રીતના એ આપણે જોઈ શકશું થોડાક પછી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પોઈન્ટ શું છે ધ્યાન આપજો અહીંયા બધા થિયરીના પોર્શન્સ છે થોડુંક ધ્યાન આપજો તો સમજાશે સંયોજનોનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા જો અહીંયાથી આપણે દાખલાઓ હવે જે ઉપયોગમાં લેવાના છે લોજિકવાળા દાખલા છે એ અહીંયા આપણે સમજવાના છે ધ્યાન આપજો આની અંદર લાઇન ટુ લાઇન આપણે જોવું પડશે અહીંયા તો શું કહેવા માગે છે એને ધ્યાન આપજો જ્યારે કણો સંવૃત સંકુલિત હોય એટલે કે સીસીપી અથવા તો એચસીપી રચનામાં પરિણમે ત્યારે બે પ્રકારના છિદ્રો સર્જિત થાય છે કયા કયા બે પ્રકારના સીસીપી અને એચસીપી હોય તો કે ભાઈ જ્યારે લેટિસમાં હાજર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા સંવૃત સંકુલના કણોની સંખ્યાને બરાબર હોય ત્યારે સર્જિત ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી થઈ જાય બમણી તો આપણે હમણાં જ શીખી ગયા કે ભાઈ અષ્ટફલકીય છિદ્રો કરતાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી હોય છે બમણી હોય છે પણ ક્યારે જ્યારે લેટિસમાં હાજર અષ્ટ છિદ્રોની સંખ્યા સવૃદ્ધ સંકુલિત કણોની સંખ્યાને બરાબર હોય સંકુ સીસીપીની સંખ્યાને સમાન હોય ત્યારની વાત છે બરાબર છે હવે આયનીય ઘનમાં વધુ મોટા આયન એટલે કે ઋણાયન ઋણાયન સામાન્યતા આયનીય ઘનમાં કેવા હોય મોટા હોય તમે ની અંદર સમજી ગયા કે ભાઈ NaCl તમે સામાન્યત બનાવ્યું આયનીય ઘન છે તો સોડિયમ કરતાં નું કદ મોટું જ હોય ને ઓબ્વિયસલી નું કદ કેવું હોય સૌથી મોટું હોય તો હવે અહીંયા એ જ આપ્યું છે કે સામાન્યતઃ ઋણાયન અને સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે જ્યારે વધુ નાના આયનો સામાન્ય રીતે કેવા હોય છે ધન આયન છિદ્રમાં ભરાય છે એટલે પોઝિટિવ ચાર્જવાળું છિદ્ર છે એમાં સોડિયમ આયન ભરાઈ જાય અને નેગેટિવ ચાર્જ વાળું છિદ્ર હોય એની અંદર ક્લોરીન આયન છિદ્ર કઈ રીતના બને છે એ આગળ હમણાં ભણી ગયા હો ભાઈ આપણે ચતુષ્ફલકીને અષ્ટલક એની અંદર છિદ્રો કઈ રીતના બને છે કણો ગોઠવાય વચ્ચે જે જગ્યા બને એને છિદ્ર કહેવાય બીજું કાંઈ નથી બરાબર છે એટલે મોટા કદના આયાનો છે એ મોટા છિદ્રમાં સમાય નાના કદના આયાનો છે એ મો નાના છિદ્રમાં સમાય આમ કોમન વાત છે આમ નકરું ઇમેજિનેશન અને આમ પાયા વગરની વાત આપણે ભણતા હોય એવું તમને લાગતું હશે પણ છે એવું આમ તો ચાલો જો આયન નાના હોય તો ચમ છિદ્ર અને મોટા આયન હોય તો અષ્ટફલકે છિદ્રમાં એ ભરાય છે અને અષ્ટફલકે છિદ્ર કઈ રીતના રચાય છે તમને લોકોને ખ્યાલ છે ત્રણ ત્રણ કણોની ગોઠવણીથી અષ્ટફલકે છિદ્ર અને ત્રણ અને એની ઉપર એક મૂકીએ તો ચતુષ્ફલકે છિદ્ર રચાય છે તમને લોકોને ખ્યાલ છે હવે ચતુષ્ફલકે છિદ્રની સાઈઝ નાની હોય છે અષ્ટફલકે છિદ્રોની સાઇઝ કેવી હોય છે મોટી હોય છે તો અષ્ટફલકે છિદ્રની અંદર ઋણ આયન સમાતા હોય અને ચતુષ્ફલકે છિદ્રની અંદર કોણ સમાતા હોય ધન આયન સમાતા હોય ક્લિયર થઈ ગયું એક્ઝેક્ટલી પાછું રીપીટ કર્યું તો કરી લેજો ચાલો ત્યાર પછી આપેલા અષ્ટફલકીય અને છિદ્રોનો અંશ ભરાયેલો છે જેનો આધાર એના રાસાયણિક સૂત્ર ઉપર છે અને બધા ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર ક્યારેય ભરાતા હોતા નથી એવું જરૂરી નહીં કે બધા ભરાઈ જાય તો ડિપેન્ડસ ઓન એના રાસાયણિક સૂત્ર ઉપરથી તમે નક્કી કરી શકો કે કેટલા કણ ક્યાં ગોઠવાય છે કેટલા કણ ક્યાં ગોઠવાય છે આપણે રસાયણિક સૂત્ર ઉપરથી કરી શકીએ રસાયણિક સૂત્ર ઉપરથી એટલે કઈ રીતના કે ભાઈ આપણી પાસે દાખલા તરીકે એક સંયોજન છે દાખલા તરીકે આપણી પાસે એને છે એને છે તો એક એને છે અને એક સીએલ છે ઇટ મીન્સ કે આપણી પાસે એક એને પ્લસ છે અને બીજો છે ને એ સીએલ માઇનસ છે તો બંનેની સંખ્યા એક એક જ છે તો એક ધન એન એક ઋણાયન છે એ તો એક 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 છિદ્રને રોકશે હવે એના બદલે એ એલ ટુ અને સીએલ સિક્સ છે એ એલ ટુ સીએલ સિક્સ છે તો ટુ મોલ્સ ઓફ એલ થ્રી પ્લસ છે બરાબર છે એટલે એ એલ થ્રી પ્લસ છે માત્ર બે જ છે અને સિક્સ સીએલ માઇનસ છે તો છ કણો સીએલ માઇનસના છે તો અષ્ટફલકીય છિદ્રો કેટલા બધા ભરાશે અને ચતુષ્ફલકીય છિદ્રો ઓછા ભરાશે બરાબર છે એક્ઝેક્ટલી ખબર પડી જાય પણ એ ડિપેન્ડસ ઓન કેટલા છિદ્રો ભરાય છે તો એના રસાયણિક સૂત્રો ઉપરથી આપણને ખબર પડે સમજાય છે એક્ઝેક્ટલી તો આના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ જોવાનું છે તો એક્ઝામ્પલને સાથે સાથે જોઈ લઈએ ધ્યાન આપજો આની અંદર કેમ કે એના બેઝ ઉપર જ છે એટલે એક સંયોજન બે તત્વો એક્સ અને વાય ધરાવે છે એક સંયોજન એક્સ અને વાયથી ભરેલું છે બનેલું છે હવે તત્વો વાય છે ને એ ઋણાયન છે તમને ખબર જ પડીએ એ એક્સ અને વાય એને એને સીએલ તમે સમજી લો દાખલા તરીકે બરાબર એને ને સીએલ એમ જ સમજી લ્યો હવે વાય છે ને એ ઋણાયન તરીકે અને વાયના પરમાણુઓ સીસીપી બનાવે છે ક્લોઝ પેક રચના બનાવે છે ત્યારે એક્સના જે ધન આયન છે એક્સ જે છે એ ધન આયન તરીકે છે એના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે તો વાય છે એ સીસીપી ભર બનાવે છે અને અષ્ટફલકીય છિદ્રોને વાય છે એટલે એક્સ છે એ ભરી દે છે તો સંયોજનનું સૂત્ર શું તો અહીંયા એક ખાસ હવે વાય એ સીસીપી લેટિસ રચના છે અહીંયા ઉપર જ કીધું આપણે વાય એ સીસીપી લેટીસ રચના છે બરાબર તો થયેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કોના જેટલી હોય અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા વાયના પરમાણુ જેટલી જ હોય બરાબર છે તો અહીંયા સીસીપી રચના બની તો એની અંદર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય જેટલા વાય છે ને એટલી જ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય બરાબર છે તો બધા જ અષ્ટફલકીય છિદ્રો એક્સના પરમાણુઓ વડે રોકાયેલા છે તો એક્સ જે છે ધન આ એનો છે અષ્ટફલકીય છિદ્રો વડે રોકાયેલા છે તો અહીંયા લખેલું છે અષ્ટફલકીય છિદ્ર એક્સ દ્વારા ભરાઈ જાય છે તેથી તેમની સંખ્યા y જેટલી જ હોય બરાબર છે એક તો y સીસીપી રચના રોકે છે બનાવે છે એટલે ના જેટલા પરમાણુ છે ને એટલા જ અષ્ટફલકીય છિદ્ર છે અને તમને પાછું એમ કીધું કે જેટલા અષ્ટફલકીય છિદ્ર છે ને એની અંદર બધામાં એક્સ ગોઠવાઈ જાય છે બધામાં એક્સ ગોઠવાઈ જાય છે એટલે વાય અષ્ટફલકીય છિદ્ર બનાવે છે એટલે કે વાયની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્ર થાય છે અને અષ્ટફલકીય છિદ્ર બરાબર શું છે એટલે કે બધા છિદ્રોની અંદર એક્સ ભરાઈ જાય એટલે એટલે અષ્ટફલકીય છિદ્ર બરાબર એક્સ છે તો સિમ્પલી આપણે એમ કહી શકીએ કે વાય બરાબર દાખલા તરીકે છ હોય તો એક્સ છે એ છ છિદ્રમાં સમાઈ જાય એટલે એક્સ બરાબર છ હોય પણ અહીંયા જ્યારે આપણે સરખામણીની વાત આવે તો વાય અને એક્સના બંનેના મૂલ્યો કેવા હોય સમાન છે એવું કહી શકીએ એટલે આમ તત્વ એક્સ અને વાય પરમાણુઓની સંખ્યા કેવી છે એક છે તો ગુણોત્તર ઉપરથી આપણે સૂત્ર જો જોઈએ તો એક્સ વાય સૂત્ર બની શકે બરાબર છે એક્ઝેક્ટલી ખબર પડે છે બીજી ત્રીજી વાર સાંભળજો તો વધારે મજા આવશે અધરવાઇઝ ક્લાસમાં પૂછવું હોય તો પૂછી શકો છો ચલો તત્વ બીના પરમાણુઓ એચસીપી લેટિસ રચે છે અને તત્વો એના પરમાણુ ચતુષ્ફલકીય જો હવે એક અષ્ટફલકીય અને એક છે એ ટૂંકમાં સટકોણીય લેટિસ છે અને અષ્ટફલકીયને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ અષ્ટફલકીય અને એના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રોના બેના છેદમાં ત્રણ ભાગથી રોકાયેલો છે તો એના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રના બેના છેદમાં ત્રણ ભાગથી રોકાયેલા છે તો એ અને ના સૂત્ર જણાવો હવે રચાતા ચતુષ્ જો આ એક ખાસ ઓલું સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે રચા રચાતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા રચાતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બીના પરમાણુની સંખ્યાથી કેવી થઈ જશે બમણી થાય અને માત્ર એના પરમાણુઓ વડે ટૂંકમાં છિદ્ર રોકાયેલા હોવાથી બેના છેદમાં ત્રણ ભાગ જ રોકાયેલો છે આથી એ અને બીના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર આપણે શું કરી શકીએ તો ભાઈ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં કેવી હોય ચતુષ્ફલકીયની સંખ્યા કેવી હોય બમણી હોય છે બરાબર છે બી છે કેવું છે અષ્ટફલકીય છે અને એ છે એ કેવું છે ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે બરાબર છે આ આટલું આમ ક્લિયર કરેલું છે કે ભાઈ એ છે એ ચતુષ્ફલકીય છિદ્રોને રોકે છે અને બી છે એ એચસીપીની લેટિસ બનાવે છે તો એચસીપીની લેટિસ એટલે અષ્ટફલકીય છિદ્રો બરાબર છે અને એની અંદર એના ચતુષ્ફલકીય છિદ્રો છે ને એ બમણાં રોકાતા હોય બેના છેદમાં ત્રણમાં ભાગમાં રોકાય છે પણ આપણે આ નિયમ તમને લોકોને ખબર છે ને કે છિદ્રોની સંખ્યા કેટલી હોય બમણી હોય અષ્ટફલકીય કરતાં બરાબર છે તો અહીંયા આપણે જે લખીએ છીએ ને એમાં શું આવશે તમને એ જેમ બી આપેલો છે એક જ મિનિટ હો એ જેમ બી આપેલું છે બરાબર આ આપણને ખબર છે સૂત્ર હવે બીનું મૂલ્ય આપણને બેના છેદમાં ત્રણ આપ્યું છે અને એની સાપેક્ષમાં એનું મૂલ્ય એક જ છે સોરી એનું મૂલ્ય બેના છેદમાં ત્રણ છે બીનું મૂલ્ય એક આપેલું છે હવે આ ચતુષ્ઠ છે અને આ કેવું છે અષ્ટફલકીય છે બરાબર છે તો આમાં મલ્ટીપ્લાય બાય ટુ આવશે આની અંદર મલ્ટીપ્લાય બાય કયા આવશે નહીં મલ્ટીપ્લાય બાય ટુ શું અષ્ટિની આજે સૂત્ર આવશે કેવો ચારના છેદમાં ત્રણ જેમ કેવું આવશે એક આ રીતના સૂત્ર બને છે તો ચાર જેમ ત્રણ આવું આપણે કહી શકીએ તો આપણે એમ કહી શકીએ એની સંખ્યા ફોર છે અને બીની સંખ્યા કેવી થશે ત્રણ થશે તો એ ફોર બી થ્રી એવું સૂત્ર અહીંયા બની શકે બરાબર છે આ નિયમ ઉપર જ આખી આખું ડિપેન્ડેટ છે કયા નિયમ ઉપર જ્યાં અહીંયા આપણે આખી આખો લખેલો છે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બીના પરમાણુઓની સંખ્યા કરતાં કેવી હોય છે બમણી હોય છે બીના પરમાણુઓની સંખ્યા કરતાં કેવી હોય છે બમણી હોય છે એટલે એચસીપીની રચનાની અંદર જેટલા પરમાણુઓ છે ને એના કરતાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી થઈ જશે બમણી થઈ જશે એટલે આ બધા માટે આગળનો ક્વેશ્ચન આની પહેલાંના લેક્ચરનો ક્વેશ્ચન તમારે ખાસ વ્યવસ્થિત સમજવા પડશે બરાબર છે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રો કઈ રીતના રચાય છે એના પરમાણુની ગોઠવણી મેં તમને વ્યવસ્થિત સમજાવેલી છે ડન છે અને અધરવાઇઝ જો કંઈ ડાઉટ હોય તો સો ટકા મને ફોન કરીને પૂછજો એવું હોય તો બરાબર છે આજે આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ